આવતા મહિને તમે જ્યુસ કે શરબતવાળાની દુકાને કે લારીએ જશો તો શક્ય છે કે તમને પ્લાસ્ટિકની સ્ટ્રો નહીં મળે. જો ઘરે મહેમાન આવવાના હશે ને બજારમાં પ્લાસ્ટિકના ગ્લાસ પ્લેટ્સ કે ચમચી લેવા જશો તો ખાલી હાથે પરત આવવું પડશે. આવો તમામ પ્લાસ્ટિકનો સામાન 1 જુલાઈથી ગાયબ થઈ શકે છે અને તેનો આધાર સરકારના નિર્ણય પર રહેલો છે. તમને થતું હશે કે સરકારે વળી એવો તો કયો નિર્ણય લીધો છે, તો વાત જાણે એમ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને સરકાર સક્રિય થઈ છે અને 1 જુલાઈ 2022થી આવા તમામ પ્રકારના પ્લાસ્ટિકના સામાનના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ લાગુ થવાનો છે. એટલે કે ફ્રૂટી એપી ફ્રીઝ જેવા ટેટ્રાપેકની સાથે આવતી પ્લાસ્ટિકની સ્ટ્રોથી લઈને આઈસ્ક્રીમ સ્ટીક, ડબ્બાને ઢાંકવા માટેની પાતળી ફોઇલ, પ્લાસ્ટિકની થેલી જેવી તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિકની આઇટમ બજારમાંથી ગાયબ થઈ જશે. જો સરકાર તેના નિર્ણય પર અડગ રહેશે તો લોકો અને કંપનીઓ બંનેની મુશ્કેલી વધી જશે. લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની આઇટમ નહીં મળે એટલે પરેશાની તો વધશે જ, કારણ કે આપણે દરરોજ ભરપૂર માત્રામાં પ્લાસ્ટિક બેગ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જો કે લોકો કરતા વધારે ચિંતા તો કંપનીઓની છે. ફ્રૂટી એપી ફીઝ જેવા પીણા વેચતી પાર્લે આ નિર્ણયથી ખૂબ જ ચિંતિત છે. તો વળી અમૂલને પણ દરરોજ 10-12 લાખ સ્ટ્રોની જરૂર પડે છે અને આટલી બધી પેપર સ્ટ્રોનો બંદોબસ્ત કરવો મુશ્કેલ છે. ડેડલાઇન નજીક છે એટલે FMCG ઉદ્યોગ, રેસ્ટોરન્ટ માલિકો અને પેકેજિંગ ઉદ્યોગના માથે ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના માર્કેટનું કદ લગભગ 80,000 કરોડ રૂપિયા છે અને અંદાજે 10,000 જેટલા નાના કારોબાર પણ તેની સાથે જોડાયેલા છે. એટલે કે આ સેક્ટર મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે. દેશના લગભગ 3-4 લોકોની આજીવિકા આ સેક્ટર પર નભે છે. અત્યારે તો બજારમાં પ્લાસ્ટિક સ્ટ્રો સરળતાથી મળી જાય છે, માગો તેટલી સ્ટ્રો ઉપલબ્ધ છે, પરંતુ પેપર સ્ટ્રોની ભારોભાર અછત છે, કારણ કે તેનું ઉત્પાદન કરવાની ક્ષમતા ઓછી છે. પેપર સ્ટ્રોની માંગ જેટલી ઉભી થશે તેની સામે ક્ષમતા ઘણી ઓછી છે. એટલું જ નહીં, પ્લાસ્ટિક સ્ટ્રોની સરખામણીએ પેપર સ્ટ્રોની કિંમત પણ વધારે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એક એવી પ્રોડક્ટ છે કે જેનો દર વખતે ઉપયોગ થઈ જાય એટલે તેને ફેંકી દેવાની. આવી પ્રોડક્ટનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે એટલે આવી પ્લાસ્ટિક પ્રોડક્ટ ભારત માટે માથાનો દુખાવો બની છે. આંકડા અનુસાર ભારતમાં 2019-20માં 34 લાખ ટન પ્લાસ્ટિક કચરો પેદા થયો. તેના એક વર્ષ પહેલા એટલે કે 2018-19માં 30.59 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થયો હતો. આંકડા દર્શાવે છે કે દેશમાં દરરોજ 26,000 ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. આ પ્લાસ્ટિક કચરાનો માત્ર 60% હિસ્સો જ રિસાયકલ થઈ શકે છે. પ્રદૂષણ નિયંત્રણમાં રહે તે માટે સરકાર ના છૂટકે આ નિર્ણય લઈ રહી છે. આ નિર્ણય અનુસાર પ્લેટ, કપ, ગ્લાસ, કટલેરી, ઇયરબડ્સ, સાજ સજાવટ માટેના ઉપયોગમાં લેવાતા થર્મોકોલ, સિગરેટના પેકેટ સહિતના જેટલા પણ પ્લાસ્ટિકની સામાનની જાડાઈ 100 માઇક્રોન સુધીની હોય તેનો વેચાણ અને ઉપયોગ નહીં થઈ શકે. સરકારનો ઈરાદો તો 31 ડિસેમ્બર સુધીમાં 120 માઇક્રોન જાડા હોય તેવા પ્લાસ્ટિકનો સામાન પણ બજારમાંથી ગાયબ કરવાનો છે. જો કે સરકારના નિર્ણયની સામે ઉદ્યોગોની માંગણી છે કે આ ડેડલાઇન લંબાવી જોઈએ, કારણ કે વર્તમાન સ્થિતિ આ નિર્ણયના અમલ માટે સાનુકૂળ નથી. હશે ત્યારે સરકાર શું નિર્ણય લેશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. પરંતુ જો સરકાર તેના નિર્ણયમાં અડગ રહેશે અને ડેડલાઇન નહીં લંબાવે તો એક વાત નક્કી છે કે સામાન્ય જનતાથી લઈને મોટા ઉદ્યોગો ધંધે લાગી જશે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાઇટ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરીનાઇટ ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.